ની આપે અહીંયા આવજો કાનલભાઈ, તમે થોડીક વાર ઉભા રહેજો, તમે પાંચ બે ત્રણ જણાને પ્રોત્સાહિત કરવાના છે. ત્યારબાદ પાર્થિવ મયુરભાઈ રાતડિયા 82%, ત્યારબાદ મયુર દેવસિંહભાઈ રાતડિયા 89%, મયુર હો ટૌકા કટો રામાભાઈ કડછા 77%, ભૂપત રામભાઈ ભૂપત, વિજય રામભાઈ રાતિયા 80%, વિજય રામભાઈ ઓલા અહીંયા ગેરાજરીઓ સ્કૂલ જ જાઓ ને, જલ્પા કારાભાઈ મોકરિયા 78%, વિજયભાઈ વાળા, કૃષ્ણા અર્જુનભાઈ પરમાર, ભાવનાબેન દેવસુભાઈ કડછા, ધન્યવાદ કાનલભાઈ, આપ તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ સર વાત કરી સાહેબે કે ભાઈ એજ્યુકેશન કેળવણી કોને કહેવાય, બિન લાદેન એન્જિનિયર હતો એને એજ્યુકેશન શિક્ષણ કેવું, શિક્ષિત કેવો કે ન કેવો, આ શિક્ષણનો પ્રશ્ન છે. શિક્ષિત છે એ સાહેબે સુંદર વાત કરી કે જે સમાજ ઉપયોગી થાય એને શિક્ષણ કહેવાય, બાકી એમના જે એમની કોઈ ભણી અને ડિગ્રી પ્રાપ્ત કરી એને એજ્યુકેશન કેળવણી કહેવાતી નથી. અને જ્યાં સુધી માણસ પગભર ન પડે, સૌજીભાઈ ધોળકિયાના છોકરાને 5,000 સાઉથ ઇન્ડિયામાં મોકલેલો, એવું મેં વાંચેલું કે 5,000 રૂપિયા આપીને 1 વર્ષ માટે સાઉથ ઇન્ડિયામાં એની અજાણ્યા પ્રદેશમાં મોકલી દીધો. તો સુંદર એક વાર્તા છે નાનકડી સાહેબ, કે એક એના બાપે લુહારનો દીકરો હતો, લુહારના દીકરાને એમ કીધું કે દીકરા જા તું કોક દી 3 પાવલી કમાઈ લાવ્યો, પછી તને ખબર પડે વાપરવા આપીશ, તું કાંઈ બી વાપરવા એમને લઈ જાય એમ નહીં, તું 3 પાવલા કમાઈ આવ્યો, પછી હું તને 5 રૂપિયા જોતા હતો હું તમને આપીશ. છોકરો ગયો એની મા પાસે, ગયો એની મા પાસે જઈને દલીલ કરીને પાવલું લઈને આવી 3 પાવલા લઈને આવ્યો, એટલે આમ કરીને ભઠ્ઠી આવતી હતી, ભઠ્ઠીની અંદર આમ કરીને 3 પાવલા લુહારે નાખી દીધા. છોકરાએ જોયું પાવલા ઓગળી, અને આપણા આદરણીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈને આજના કાર્યક્રમમાં એમને સત્કાર છે, જોતે તાળીઓ જોતા ધન્યવાદ સરસ આવ્યું વ્યવસ્થા છે, આવા સમાજ છે, લાઇબ્રેરીઓ છે, પુસ્તક છે, કંતાનિયાનું ચોર્યું આમ કંપની.